નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું સૌથી જોઈએ હેડલાઇન્સ અમરનાથ યાત્રા રોકાય અલ અને પહેલગામમાં યાત્રા પર હંગામી રોગ ખરાબ હવામાનના કારણે યાત્રીઓને રોકવામાં આવ્યા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી તંત્રએ અધિકારીઓને હેડક્વાર્ટરના છોડવા આપ્યા આદેશ એનડીઆરએફ પણ કચ્છના માંડવીના મેરાવ ગામે ભારે વરસાદ બાદ તારાજી ભારે વરસાદ બાદ દાડમના ખેતરોમાં વ્યાપક નુકસાન અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે નેશનલ સ્ટાર્ટઅપ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ નેશનલ સ્ટાર્ટઅપ કોન્ફરન્સનું પ્રારંભ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યકક્ષાના મંત્રી રાજીવ ચંદ્રશેખરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો કોન્ફરન્સમાં સમગ્ર દેશમાંથી સ્ટાર્ટઅપ શરૂ કરનાર યુવાનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા ભારતમાં આવનારા દિવસોમાં સ્ટાર્ટઅપ દ્વારા દેશમાં નવા બિઝનેસ દ્વારા રોજગારી ઊભી કરવામાં આવી રહી છે તો આઠ વર્ષમાં આર્થિક શિક્ષણ અને હેલ્થમાં બદલાવ આવ્યા હોવાનું મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું સાથે જ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે અધ્યક્ષીય સંબોધનમાં રેલવેમાં સ્ટાર્ટઅપ અંગે વિગતે વાત કરી હતી top of the food chain, the world has changed, and that's the change which reflects the spirit of Digital India. My very esteemed colleague, Shri Rajiv Chand ji the secretary of my team, Mr. Alkesh Sharmaji, the colleagues from Startup World, I won't take individual names, although I wanted to take each dignitary's name, friends of the dais when the startup india program happened, like my colleague rajiv ji, i was also sitting in the audience. i was amazed at the vision that prime minister painted that day. a lot of people in the audience were quite, quite skeptical. people were thinking that can it really happen? this kind of vision, it's okay. that kind of thing can happen in us. that kind of thing can probably happen in europe can it happen in india? is the startup india just a slogan? and our opposition that we are political animals, pardon us for putting that bit of element in this speech, uh, political opponents, always they, again and again, they would say that no, this is just a jumla, this will not happen. see the change which has happened. 100 plus unicorns 70000 plus startups what rajiv ji just said about uk exactly the same conversation every part of the world when i and he when we talk to our counterparts across the world each and every digital affairs minister or it minister or telecom minister in the world the first question they ask us is how did you guys do this how did you guys create this kind of startup ecosystem in such a short time? There are other countries which have taken decades to reach this level. How did you people reach this level in such a short time? ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સત્તર તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ગુજરાતમાં વરસાદને લઈ અને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ મહેર યથાવત રહેશે જેમાં આઠ જુલાઈના રોજ રાજ્યમાં અતિભારે વરસાદ થશે ચોવીસ કલાકમાં ત્રીસ જિલ્લાના એકસો છપ્પન તાલુકામાં વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વલસાડના પારડી તાલુકામાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ સુરતના પલસાણા તાલુકામાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વલસાડના વાપી તાલુકામાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ સુરતના ચોર્યાસી તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ અન્ય તાલુકામાં ઇંચ વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સત્તર તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જેના લીધે ઉમરગામના રસ્તાઓ પાણીમાં ઘરકાવ કરી ગયા છે સાથે વાહન ચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે રાજ્યમાં વરસાદની વાત કરીએ તો ઉમરગામમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ તો પારડીમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે તો કપરાડા ધરમપુર વલસાડ અને વાપીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે આ સાથે ખાંભામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ સાવરકુંડલામાં સવા ત્રણ ઇંચ પલસાણામાં બે પોઈન્ટ પાંચ ઇંચ વિસાવદરમાં સવા બે ઇંચ ખેરગામમાં સવા બે ઇંચ ધારીમાં સવા બે ઇંચ સુરતમાં સવા બે ઇંચ વાડિયામાં બે ઇંચ ચોર્યાસીમાં પોણા બે ઇંચ અને ગણદેવીમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે નોંધનીય છે કે ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે એ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હજી વરસાદની ઘટ જોવા મળી છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ રાજમાં હાલ છૂટું છવાયો વરસાદ વરસી રહ્યો છે ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત તો મળી છે પરંતુ બફારો પણ વધી રહ્યો છે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે ત્યારે કચ્છમાં પણ મુંદ્રાના સમાઘોઘામાં રાત્રિથી ભારે વરસાદથી ગામના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા ભારે વરસાદના કારણે રસ્તાની વચ્ચે એસટી બસ ખોટવાઈ હતી

તો હાલ છૂટું છવાયો વરસાદ વરસી રહ્યો છે ગુજરાતીઓને કાળજાળ ગરમીમાંથી રાહત તો મળી છે પરંતુ બફારો પણ વધી રહ્યો છે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પણ નોંધાયો છે ત્યારે કચ્છમાં પણ ભારે વરસાદ બાદ દાડમના ખેતરોમાં વ્યાપક નુકસાન થયું હતું દાડમ વરસાદના પાણીમાં તણાતા નજરે પડ્યા હતા આ સ્થિતિના પગલે જગતના તાતને પડ્યા પર પાટુ જેવી સ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે લો પ્રેશર અને મોન્સૂન ટ્રફની અસરથી સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે તેમજ કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે અમદાવાદમાં પાંચથી દસ જુલાઈ દરમિયાન પાંચથી આઠ ઇંચ વરસાદ પડવાની શક્યતાઓ છે હવામાન વિભાગે પાંચથી સાત જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે अगले पांच दिन में पूरे गुजरात में बारिश रहेगा मोस्ट ऑफ द प्लेसेस में बारिश होने का संभावना है लाइट टू मॉडरेट रहेगा लेकिन कहीं कहीं डिस्ट्रिक्ट में लाइट हैवी है टू तो वेरी हैवी रेन रहेगा रहे इवन एक्सट्रीमली हैवी रेन भी होने का संभावना है रेन जो heavy heavy में रह सकता है साउथ गुजरात रीजन और कहीं कहीं जगह में एक्सट्रीमली हेवी रेन होने का संभावना है लेके द्वारका पोरबंदर जूनागढ़ गिर सोमनाथ अमरेली पोरबंदर भावनगर ये सारी जगहों में भी हेवी से वेरी हेवी रेन हो सकती है एंड हेवी रेन भी होने का संभावना है फिफ्त को आज यानी आज जुलाई को एक्सट्रीमली हेवी रेन होने का संभावना है एक्सट्रीम साउथ गुजरात रीजन जैसे बल्सर दामन दद्रा नगर हवली में होने का संभावना है इविन ईस्ट सेंट्रल गुजरात जैसे छोटा उदयपुर में भी तभी तो वेरिएबल इविन एक्सट्रीमली हेवी का रूल आउट नहीं है વરસાદ આગળ વધીએ તો રાજ્યમાં હાલ છૂટો છવાય વરસાદ વરસી રહ્યો છે ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત તો મળી છે પરંતુ બફારો પણ વધી રહ્યો છે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પણ નોંધાયો છે તો બીજી બાજુ વરસાદની સાથે સાથે ભુવા પડવાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે નવસારીમાં ભુવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે નવસારીના રેલવે સ્ટેશનની વાત કરીએ તો નવસારીના રેલવે સ્ટેશન પાસે નગીન જીવન ચાલ પાસે ભુવો પડતા ટ્રાફિકની અવર પણ અડચણ પડી રહી છે મહત્વનું છે કે છેલ્લા થોડા વર્ષોથી રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં ભુવા પડી રહ્યા છે અને તેનું લાખોના ખર્ચે સમારકામ થાય છે ત્યારે ફરી વખત એ જ રસ્તા પર ભુવો પડતા કેવું સમારકામ થયું છે તેને લઈ અને સવાલો ઊભા થઈ રહ્યા છે હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો ગણદેવી નવસારી અને વાસંદા તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી નવસારી અને વિજલપુરના રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પણ પડી હતી ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા હતા હાલમાં વરસાદ પડી રહ્યો છે ને આપણા વિજલપુર નગરપાલિકા નવસારી નગરપાલિકા દાવો કરી રહી છે કે અમે ફ્રી મોન્સૂન કામગીરી કરી લીધી પણ હમણાં બંને બાજુની ફાટક વિજલપુરનું ફાટક ને નવસારીનું ફાટક બંને ફાટકની પરિસ્થિતિ બહુ ખરાબ છે વિજલપુર ફાટકમાં તો એટલો કીચડ થઈ ગયો કે માણસો ગાડી લઈને સ્લીપ થઈ જાય છે ને એટલી બધી તકલીફ છે ને પાણી નીચેનું ગરનારું તો વિજલપુરનું હંમેશા પહેલેથી જ બંધ થઈ ગયું છે એટલે બહુ હાલાકી ભોગવવી પડે જ્યારે આપણે સ્ટેશન બાજુ જઈએ તો સ્ટેશન બાજુને ગરનારામાં તો પાણી જરાક જ હમણાં પડ્યું વરસાદ એમાં તો આખું પાણી ભરાઈ ગયું ને હજુ સુધી એનો નિકાલ કોઈ થયો નથી અને વિજલ અને એ ફાટકની બી હાલત એવી જ છે અને હમણાં ચાલુમાં જ હમણાં બે ભૂઆત લેટેસ્ટમાં પડ્યા છે ત્યાં એટલે એ રીતનું બી આ બધી પરિસ્થિતિ ખરાબ છે તો સાસ શું કરે છે એ જ નથી ખબર પડતી પબ્લિકની એ લોકોને કંઈ પડી નહીં હોય એવું મને લાગી રહ્યું છે તે કહેતો છું કે જલ્દીથી આનો કોઈ નિકાલ લાવે કારણ કે ઓવરબ્રિજ બી હજુ બન્યા નથી ઓવરબ્રિજનું વિજલપુરનું કામ તો બહુ મંદ ગતિએ ચાલે છે જમ્મુ અને કાશ્મીર સ્થિત પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન પર હંગામી ધોરણે રોક લગાવી દેવામાં આવી છે ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા પર રોક લગાવવામાં આવી છે પ્રશાસને જણાવ્યા અનુસાર ખરાબ હવામાનના કારણે બાલતાલ અને પહેલગામમાં હંગામી ધોરણે યાત્રા પર રોક લગાડવામાં આવી છે હવામાન સાફ થયા બાદ યાત્રાને જવાની મંજૂરી આપવામાં આવશે ઘાટીમાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો કાશ્મીર ઘાટી જો વાત કરવામાં આવે તો આગામી ચોવીસ થી છત્રીસ કલાક સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં હાલ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત તો મળી છે પરંતુ બફારો પણ વધી રહ્યો છે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પણ નોંધાયો છે પરંતુ વરસાદના કારણે એસએમસીના ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી છે ગઈકાલે સુડા પંખો પડતા બે યુવક ઇજાગ્રસ્ત થયા હતા તો આજે પાંડેસરાના ભેસ્તાન વિસ્તારમાં પાલિકા આવાસથી ચોર્યાસી બિલ્ડિંગની પોપડું પડતા એક ગરીબ મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી જેના કારણે સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે વારંવાર આવાસમાં છત પડવાની ઘટના બન્યા પછી પણ કોઈ પગલાં ન લેવાતા તંત્ર જાણે મોટી દુર્ઘટના થવાની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે ચોમાસાની શરૂઆત થતાં વીજળી પડવાની કરંટ લાગવાની ઘટનાઓ બનતી હોય છે તેની સાથે સાથે વધુ વરસાદથી પૂરની શક્યતાઓ પણ રહેતી હોય છે જેમાં સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે સુરત ફાયર વિભાગ એલર્ટ બન્યું છે ફાયર વિભાગ દ્વારા સ્પેશિયલ બૂટ તૈયાર કરવામાં આવી છે તેમજ જુદી જુદી ટીમ બનાવી નીચાણવાળા વિસ્તારો કે આસપાસના ગામોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે વરસાદથી આગાહીને અંદર અમે અલગ અલગ પ્રકારના આપણી સામે સાધનો મૂકેલા છે એનાથી અમારા હાથમાં જે એક સાધનો છે એનું નામ છે પાવર ચંસો મશીન જ્યારે કોઈ વરસાદ કે વાવાઝોડું મોટું આવે ત્યારે મેક્ઝિમમ આપણી શહેરની અંદર ઝાડ પડી જાય એ ઝાડ ઝૂંપડા પર કે રસ્તો બ્લોક કરે છે ત્યારે એનો કટિંગ કરવા માટે એને પાવર ચેન્સોનો ઉપયોગ કરીએ છીએ વરસાદને પૂરને લીધે એ રીતે તૈયારી રાખેલી છે કે માણસોને અમારે એલર્ટ કરેલા છે માણસોને ટ્રેનિંગ આપીને તૈયાર કરેલી છે જેને ટ્રેનિંગ લીધેલી છે એને ફરીથી રીસ રીટ્રેનિંગ થયેલી છે અને રેસ્ક્યુ બોર્ડ બી અમે તૈયાર રાખેલી છે અત્યારે અમારે કતારવામ ફાઇટ સ્ટેશન એક શિપની અંદર અમે ત્રણ ટીપ તૈયાર કરેલી છે એટલી ટોટલ ત્રણ શિપ ચાલે ત્રણે ત્રણ શિફ્ટની અંદર અમારે આ રીતે ટીમો તૈયાર કરી છે आणि प्रत्येक सुरत शहरनी अंदर दरक फायर स्टेशन रीते दरक शिपनी अंदर बे त्र त्रण टीम तैनात राखेली आहे ટેલર કનૈયાલાલ અને ઉમેશ કોલ્હ્ની હત્યાનો મુદ્દો હજી શાંત થયો નથી અને હવે અજમેરથી વધુ એક વિવાદિત વિડિયો વાયરલ થયો છે આ વિડિયો દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો છે આ વિડીયોમાં ખાદિમ સલમાન ચિશ્તી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા માટે વિવાદિત નિવેદન આપી રહ્યા છે વાયરલ વિડિયોમાં હઝરત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના એક ખાદિમ કહી રહ્યા છે કે જે નુપુર શર્માનું ગળું કાપીને લઈ આવશે અને તેને તે પોતાનું મકાન આપી દેશે અજમેર પોલીસે વિડીયોના આધારે બનાવી અને ખાદિમની સામે ફરિયાદ નોંધી છે વાયરલ વિડીયોમાં સલમાન મુસ્લિમોને ઉશ્કેરવાની વાત કરી રહ્યું છે નોંધનીય છે કે સત્તર જૂને ગરીબ નવાઝની દરગાહમાંથી બહાર કાઢવામાં આવેલા મૌન સર્ગસમાં દરગાહના ખાદિમ ગોહર ચિશ્તીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું નારેબાજી પણ કરી હતી કે ગુસ્તા કે રસૂલની આજ સજા છે માત धड़ी अलग माथू धड़ी अलग त्यार मा नी हत्या मा हते। उस मनैयालाल की में गोली मार देता और आज भी कुछ भी नहीं है सीधा ठोक के कहता हूँ जो नुपुर शर्मा की गर्दन लाएगा हुई लाए। मैं अपना उसे ये पूरा रोस्ते में निकल जाऊंगा

જણ તાલુકાના રોડ પર આવેલ માંગરોલ ગામે ખાનગી કંપનીની સાઇટને લઈ અને ગામના ખેડૂતોના ખેતરમાં ઘૂંટણ સમા પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કંપનીના પ્રોજેક્ટ માટે થઈ અને વરસાદી કાંસ ભરી દેતા સો વીઘા જેટલી જમીનમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે જેના પગલે ખેડૂતો દ્વારા કલેક્ટર પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ અને પંચાયતને વરસાદી સિઝન પહેલા લેખિત જાણ કરવા છતાં તંત્ર દ્વારા ખાડા કાન કરવામાં આવ્યા હતા જેનું પરિણામ ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો હતો જોકે આ બાબતે કરજણ તાલુકા વિકાસ અધિકારી અને તલાટીને ફોન પર પૂછતા તેઓએ બાય ચાયણી જેવા જવાબ આપ્યા હતા હવે તંત્ર વહેલું જાગે અને ખેડૂતની સમસ્યાનો હલ કરી વરસાદી પાણીનો કાસ ખુલ્લો કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે અને પંદર એક બે હજાર એકવીસના રોજ મેં આ ટીને અરજી આપેલી વાંધા સહિત કે ભાઈ અહીંયાથી વરસાદી પાણીનો નિકાલ છે અને એ નિકાલનો તમારે પાણીનો નિકાલ રાખી અને તમારો પ્રોજેક્ટનું કામ કરવું ને મેં એ અરજી કલેક્ટર સાહેબ સાહેબશ્રી પ્રાંત સાહેબશ્રી મામલતદાર શ્રી માંગરો ગ્રામ પંચાયત સરપંચ તલાટી સાહેબને અને કરજણ તાલુકા વિકાસ અધિકારીને પણ મેં આપેલી છે અમેથી મને અત્યાર સુધીમાં કલેક્ટર સાહેબનો રિપ્શન્સનો એ આવ્યો છે કે મેં કીધું કે ઉચ્ચ કાર્યવાહી કરી અને મેં નિકાલ કરો એવું એલ એન લોકોએ જાણ કરેલી છે આ કાસના લીધે મારે પચીસ ફિંગો જમીનને નુકસાન છે અત્યારે કોઈ પણ વાવેતર થયું નથી અને બધું પાણી ભરી ગયું છે જે પહેલાં કપાસનું વાવેતર હતું અત્યારે સંપૂર્ણ પૂરું ડૂબી ગયું છે જામનગરમાં આવતીકાલે ઇ લોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત થશે જેમાં રૂપિયા બસો ચૌદ કરોડના વિકાસ કાર્યનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત થનાર છે જેમાં સૌ પ્રથમ રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે ખુલ્લો મુકાનાર નવનિર્મિત ઓવરબ્રિજના ઈ લોકાર્પણમાં મુખ્યમંત્રી વર્ચ્યુઅલી જોડાનાર છે જે બાદ નવા ગામ ગેડ ખાતે રૂપિયા નેવ કરોડના ખર્ચે બનેલા પ્લાન્ટનું ઈ લોકાર્પણ કરવામાં આવશે ઉપરાંત ડીઆઈ પાઇપલાઇન વોટર સપ્લાયના કામ સહિતના કાર્યો ઈ જેતપુર પીઠડી ટોલ નાકા પર ફેરિયાને પાઇપ વડે મારતો સીસીટીવી વિડીયો વાયરલ થયો હતો જેમાં આરોપીએ ફેરિયાને મહિના અગાઉની જૂની અદાવતને ધ્યાને રાખી પાઇપ વડે માર માર્યો હતો જોકે સારવાર દરમિયાન યુવકનું મોત થતા હત્યાના ગુનામાં હુમલો કાયદો અને પરિસ્થિતિ કથડતા અસામાજિક તત્વોએ માથું ઉચક્યું છે તેનો દાખલો અરવલ્લી જિલ્લાના મોડાસાનું સામે આવ્યો છે મેઘરજ રોડ પર આવેલા એક કાપડની દુકાનમાં અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો જેમાં દુકાનના માલિક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા જો કે સમગ્ર ઘટનામાં દુકાનનો માલિક ગંભીર રીતે ઘાયલ થતા તેને સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ ઘટનામાં હવે પોલીસ આ સામાજિક તત્વો સામે કોઈ પગલા લે છે કે નહીં તેવા સવાલ ઉઠવા પામ્યા છે બીની દુકાન છે મેઘરેજ રોડ પર એન્ડ એપોઇન્ટમેન્ટમાં ત્યાં ગાડી સવારે ધંધા પર ચાલુ ધંધો હતો ત્યાં ગાડી કપડાંને પ્રેસ બનાવતો હતો એવા દસથી થી પંદર ગુંડા તત્વો આવ્યા અને એને ખેંચીને બહાર ગરદા પાટવું અને પાઇપ વડે અને સળિયા વડે માર્યો પોલીસને જાણ કરી હોસ પહેલાં પોસ્ટ પોલીસ સ્ટેશન ગયો ત્યાંથી તમે હોસ્પિટલમાં લઈ જાઓ હોસ્પિટલમાં લઈ ગયા પછી અહીંયા જે પોલીસની યાદી આપવામાં આવે એ હું ત્યાં આપી આવ્યો છું એક કોપી એમને જોડે હોય છે અને અડધી કોપી આપણે હોસ્પિટલમાં આવીને પાછી જમા કરાવવાની હોય પોલીસ કેસ હોય એટલે કે તમારે જવું જ પડશે એટલે એક કોપી અહીંયા અમે જમા કરાઈ છે અને હજી સુધી પોલીસની કોઈ કાર્યવાહી થઈ નથી હું બપોરે એક બે ઓગણપચાસ ત્યાં યાદી આપી આવ્યો છું ત્યાં સુધી અત્યારે દસ વાગવા આવ્યા ત્યાં સુધી રાતના કોઈ પોલીસ પણ અહીંયા આવ્યું નથી સાહેબ પૂછપરછ માટે સુરત રેલવે સ્ટેશન પર યાત્રિકોએ ટ્રેન રોકી હતી સોળ હજાર પાંચસો સિત્યાસી બીકાનેર યશવંતપુર ટ્રેનમાં આવેલા એસીમાંથી પાણી પડતા યાત્રિકો પરેશાન થયા હતા જેને લઈ અને પરેશાન થયેલા યાત્રિકોએ ટ્રેન રોકી હતી અને એસીમાંથી પાણી પડતા પોતાનો સામાન બગડ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે સાથે બીજી ટ્રેનની માંગ કરી બે કલાક ટ્રેન રોકી સ્ટેશન પર હોબાળો કર્યો હતો તો બુલેટિનમાં અત્યારે બસ આટલું વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર